પલસાડામાં તલવાર અને ચપ્પુથી હુમલા સાથે વાહનોને તોડફોડ કરાતા સીસીટીવી સોશિયલ મીડિયા ફરતા થતા બેને પોલીસે કારેલીથી ઝડપી પાડ્યા હતા. કારેલી ગામે આવેલી 230 રાધિકા રેસિડેન્સીમાં રહેતા પવન સંતોષ બટગુજરને ત્યાં ગત તારીખ 23 માર્ચની શુક્રવારે તેની સોસાયટીમાં રહેતો દેવુ પાટીલ દ્વારા રિક્ષા ભાડે મંગાઈ હતી. આ સમયે રિક્ષા ચાલકના ઘરમાં મહેમાન હોવાથી તેને ભાડે જવાની ના પાડી હતી, જેથી દેવુ પાટીલ ઉશ્કેરાઈ જતા તેણે ગલોચ ભાષા સાથે રિક્ષા ચાલક પવન માથા ભાગે તલવારનો ઘા ઝીકી દીધો હતો. આટલું પૂરતું ના હોય તેમ આંગણમાં ઉભેલી તેની રિક્ષા અને અન્ય એક મોપેડ પર તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતની રિક્ષા ચાલકે પલસાણા પોલીસ મથક ફરિયાદ કરી હતી. પોતાની વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું જાણવા મળતા માથાભારે ઈસમ દેવ પાટીલ અને તેના ભાઈ જય પાટીલ ફરી એકવાર ઉશ્કેરાયા હતા અને શનિવારે ફરી રિક્ષા ચાલકના પગમાં ચપ્પુ ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઇજાઓ સાથે રિક્ષા ચાલકને બારડોલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઉશ્કેરાયામાં આવી રિક્ષા તેમજ એક્ટિવા મોપેડની તોડફોડ કરી હતી, જે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. માથાભારે આરોપીઓએ પોતાની ઉપર જાનલેવા હુમલો રિક્ષા અને મોપેડમાં તોડફોડ મામલે રિક્ષા ચાલક પલસાણા પોલીસ મથકે ફરિયાદ આપતા ઇન્ચાર્જ આરપીએસ પ્રતિભા ગોડારાએ તપાસ હાથ ધરતા માથાભારે જણાતા કસુરવાર દિવ્યેશ ઉર્ફ દેવુ બાલુભાઈ પાટીલ અને જયેશ ઉર્ફ જય બાલુભાઈ પાટીલનું શોધખોળ શરૂ કરતા બંને ભાઈઓને પલસાણા પોલીસે કારેલીથી ઝડપી પાડ્યો છે. કૃષ્ણા સોની, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા.